આકાશમુખરી અનાવરણ, ગગનમાં ગળે અચાનક બ્રહ્માંડના પિંડમાંથી કલ્પનોને મળે કથાનક. કથાનક માયથોલોજી વિથ ઉર્વશી. નમસ્કાર. મહિષાસુર રાક્ષસનું નામ તમે સાંભળ્યું છે? બધા એવું કહે છે કે એનામાં 100 પાડા કે 100 ભેંસો જેટલું બળ હતું, કોઈ નથી હારે નહીં. પણ એનામાં આ બળ આવ્યું કઈ રીતે? એના મા બાપ કોણ હતા? તમને ખબર છે, મહિષાસુરની મા એક ભેંસ હતી. જરાય નવાઈ ના પામશો, બહુ સાચી વાત છે. અને એ જ વાર્તા આજે હું તમને કહેવાની છું કથાનક માયથોલોજી વિથ ઉર્વશીના નવા એપિસોડમાં. ફરી એકવાર તમારું સ્વાગત છે. ચલો સાંભળીએ આ અદ્ભુત વાર્તા. રંભ અને કુરંભ નામના બે અત્યંત શક્તિશાળી રાક્ષસો હતા. પણ આ બંને દાનવોને એક જ દુઃખ હતું, બંનેમાંથી એક પણને સંતાન નહીં. બંનેને એવી ચિંતા થઈ કે અમારા પછી અમારો વંશ તો અટકી જશે. એટલે રંભ અને કુરંભે એવું નક્કી કર્યું કે ચલો આપણે બંને જણા ભગવાનનું તપ કરીએ અને એટલે એના ફળમાં આપણને સંતાનની પ્રાપ્તિ થશે. બંને જણા અતિશય સહનશક્તિવાળા, એટલે એ બંનેએ એવું નક્કી કર્યું કે બને એટલી અઘરી તપસ્યા કરવી એટલે જલ્દી ફળ મળે. હવે કુરંભ તો આખો ને આખો પાણીમાં બેસીને તપશ્ચર્યા કરવા લાગ્યો અને રંભ એક દૂધવાળા ઝાડની નીચે બેસીને તપ કરવા લાગ્યો. સમય વીતવા લાગ્યો, બંનેનું તપ પ્રબળ થઈ રહ્યું હતું. પણ દેવરાજ ઇન્દ્રને આ વાતની બીક લાગી. રંભ અને કુરંભ આમ પણ બહુ શક્તિશાળી હતા. હવે જો બંનેને સંતાન થાય તો સ્વાભાવિક છે કે તેમના કુળમાં તાકાત વધી જાય, અને જો દાનવોની તાકાત વધે તો તે લોકો પર અત્યાચાર કરે. એટલે ઇન્દ્રે નક્કી કર્યું કે કોઈ પણ રીતે આ તપ રોકવું. તેણે ભૂંડનું રૂપ લીધું અને પાણીમાં ઉતરીને કુરંભ જ્યાં તપ કરતો હતો ત્યાં પહોંચી ગયો અને એનો પગ પકડીને તેને નીચે ખેંચી લીધો. આમ કર્યું એટલે કુરંભની તપસ્યા તો તૂટી ગઈ, પણ પાણીમાં ડૂબવાથી તેનું મૃત્યુ પણ થઈ ગયું. હવે આ વાતની જાણ રંભને થઈ. રંભને પોતાના ભાઈના મોતનો બહુ જ અફસોસ થયો. તે તો રોતો, કલ્પાત કરતો, અગ્નિની સામે પોતાના પ્રાણ આપી દેવા તૈયાર થયો. તેણે નક્કી કર્યું કે પોતે ઇન્દ્રને તો કંઈ કરી શકે એમ નથી, માટે પોતાના ભાઈની પાછળ જ મરી જવું. તેણે અગ્નિદેવનું આહવાન કર્યું, અગ્નિ પ્રગટ્યો અને તલવાર લઈને તે પોતાની ગરદન કાપીને તેમાં હોમી દેવા માટે તૈયાર ઊભો રહ્યો. તે બસ તલવારને ઝાટકો આપવાનો જ હતો ત્યાં અગ્નિદેવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા. તેમણે રંભને કહ્યું કે વત્સ, તારે જે પણ કંઈ વરદાન માંગવું હોય તે માંગ. રંભે કહ્યું કે મને મહાન, પરાક્રમી અને અત્યંત બળશાળી પુત્રની ઈચ્છા છે, શું તમે પૂરી કરશો? અગ્નિદેવે તથાસ્તુ કહીને તેને વરદાન આપ્યું કે આ ક્ષણ પછી તું તીવ્ર કામ વાસના સાથે કોઈ પણ સ્ત્રીને જોઈશ તો તરત જ એ તારા પુત્રની મા બનશે. રંભ ધીમે ધીમે પોતાના મનમાં કામ વાસના સાથે આગળ વધવા લાગ્યો. હવે રંભ દાનવ હતો એટલે પશુવૃત્તિ સ્વાભાવિક રીતે તેનામાં હોય જ. તેની નજર એક ભેંસ પર પડી અને હૃષ્ટપૃષ્ટ ભેંસને જોઈને રંભની કામ વાસના જાગી ઉઠી. હવે તમે માનો કે ના માનો, પણ રંભના કારણે એ ભેંસ ગર્ભવતી બની. તે ભેંસ તો પૂરા જતનથી પોતાનું અને પોતાના ગર્ભનું રક્ષણ પણ કરવા લાગી અને રંભ હંમેશા તેની સાથે રહીને તેનું ધ્યાન રાખતી હતી. તમે માનો કે ના માનો, પણ વાર્તામાં તો આવું જ મળે છે. એ પછી એક દિવસ એક બીજો પાડો, એ પણ એટલો જ કામાતુર અને ઉગ્ર, તેણે આ ભેંસને જોઈ અને તેની પર તૂટી પડ્યો. રંભે પોતાના પુત્રને સાચવી રહેલી ભેંસને બચાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડવાનું નક્કી કર્યું, પણ તે પાડાની સામે તેની તાકાત ના ટકી શકી. પેલા પાડાનું સિંગડું તેના પેટમાં ગયું અને રંભ ત્યાં જ મરી ગયો. તેને આ હાલતમાં જોઈને ભેંસ ગભરાઈ ગઈ, કારણ કે તેના પેટમાં ગર્ભ હતો. તે જંગલો તરફ દોડી ગઈ. એ ત્યાં ગઈ એટલે કેટલાક યક્ષોએ તેને પૂછ્યું કે શું વાત છે. હવે આ રંભ રાક્ષસ આ યક્ષોનો ખૂબ પ્રિય હતો એટલે તે લોકો ભેંસની મદદે આવ્યા. તે લોકો તેને લઈને રંભ જ્યાં મૃત્યુ પામ્યો હતો ત્યાં પહોંચ્યા. તેમણે રંભની ચિતા બનાવી અને એના પર તેને સુવડાવ્યો. એ લોકો તેને અગ્નિદાહ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ભેંસમાં થોડી માનવીય વૃત્તિ આવી. તેણે વિચાર્યું કે જો તેનું બાળક મારા પેટમાં છે તો તે હિસાબે તે મારા પતિ કહેવાય,
અને તેમના મૃત્યુ પર મારે સતી થઈ જવું જોઈએ. એટલે એ ભેંસ રંભની બળબળતી ચિતા વચ્ચે કૂદી પડી અને તેમાં જ સળગીને મૃત્યુ પામી. હવે જ્યારે રંભની ચિતા શાંત થઈ ત્યારે તેની વચ્ચેથી એક શક્તિશાળી બાળક બહાર આવ્યું. તે આ ભેંસ અને રંભનો પુત્ર હતો, એટલે કે મહાન દાનવ મહિષાસુર, જેને હળવા માટે સ્વયંમાં દુર્ગાએ અવતાર લેવો પડ્યો હતો. તે દાનવનો જન્મ આ ભેંસના પેટેથી તેના પિતાની ચિતામાંથી થયો. આ જોઈને અગ્નિદેવ ખૂબ દુઃખી થયા કે રંભનું આ રીતે મૃત્યુ થયું. તેમણે વરદાન આપ્યું કે પોતાના પુત્રની રક્ષા માટે એણે છેવટ સુધી લડાઈ કરી છે, માટે તેનો તરત જ બીજો જન્મ થશે અને રક્તબીજ નામના રાક્ષસના નામે તે ફરી આ પૃથ્વી પર અવતર્યો. એવું કહેવાય છે કે મહિષાસુર અતિશય પ્રસિદ્ધ દાનવ હતો અને એ જ્યારે પૃથ્વી પર રાજા હતો ત્યારે આખી પૃથ્વી તેના હસ્તક હતી. એટલે કે કોઈ નાના રાજરજવાડા નહીં, માત્ર એક જ રાજા મહિષાસુર. માનવામાં ના આવે એવી વાર્તા તો છે જ કે એક ભેંસ અને એક માણસના ભેગા થવાથી બાળક જન્મે, પણ ભાઈ ઇન્ડિયન માયથોલોજીમાં તો આવી કેટલી અટપટી જન્મકથાઓ છે કે જેમાં કોકના સાથળમાંથી, કોઈ પુરુષમાંથી બાળકો જન્મ્યા છે. આવી વાર્તાઓ પણ હું તમને કહેવાની જ છું, પણ આજનો એપિસોડ કેવો લાગ્યો એ તમે મને જણાવી શકો છો અહીંયા કમેન્ટ કરીને. સાથે સાથે જલસોના જે બીજા હેન્ડલ્સ છે, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ, ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો. યુટ્યુબ પર સ્પેશિયલી તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને હા, ત્યાં પેલું જે બેલનું આઇકોન હોય છે ને એને દબાવવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે પણ અમારા કોઈ પણ વિડીયો આવશે તો તમને નોટિફિકેશન મળશે. કથાનક માયથોલોજી વિથ ઉર્વશીના નવા એપિસોડમાં હું તમને ફરી મળીશ. તમે પેલી બધી ફિલ્મો જોઈ છે સાઈફાઈ પ્રકારની, કે જેમાં કોઈ મશીનમાં બેસીને કે પછી કોઈ વોચનું બટન દબાવીને માણસ બીજા સમયમાં પહોંચી જાય, પછી પોતાની ભૂલો સુધારે, ફ્યુચર જોઈ આવે, આવું બધું તમે જોયું છે ને ફિલ્મોમાં? તો આ વાર્તાઓ કંઈ આજકાલની પેદાશ નથી. હા, આપણે ત્યાં તો હજારો વર્ષો પહેલાં સતયુગમાં આવી વાર્તાઓ થઈ છે કે જેમાં ટાઈમ ટ્રાવેલિંગનો ઉલ્લેખ હોય. બસ તો હવે જે નવો એપિસોડ હું લઈને આવીશ એમાં હું તમને સતયુગની એક ટાઈમ ટ્રાવેલની વાર્તા કહેવાની છું. એક્સાઇટેડ? હું પણ એટલી જ એક્સાઇટેડ છું. એટલે આવતા એપિસોડથી રાહ જોજો, હું ફટાફટ મળીશ તમને કથાનક માયથોલોજી વિથ ઉર્વશીમાં. ગગનમાં ગળે અચાનક બ્રહ્માંડના પિંડમાંથી કલ્પનોને મળે કથાનક. કથાનક માયથોલોજી વિથ ઉર્વશી.